હવે આગળ વાત કરીએ તો સેલવાસની. સેલવાસમાં આજ રોજ જેડીયુ અને સાંસદ મોહન ડેલકર દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં તેઓની પાર્ટીનું ઘોષણાપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં આવનાર ચુનાવમાં નગરપાલિકામાં જો તો એનો વિજય બનશે તો આવનાર સમયમાં સેલવાસની જનતાના કયા કયા કામો કરશે તેની રૂપરેખા આપવામાં આવી હતી અને આ ઘોષણાપત્ર લઈને જનતાની સામે જશે અને દરેક નાગરિકને આની સમજ આપશે કે મોહનભાઈ અને જેડીયુના ગઠબંધન આવનાર સમયમાં જે મુદ્દાઓ છે, જેવા કે લોકોની દુકાન અને જગ્યા તોડીને ડેવલપમેન્ટના નામે જનતાને નકુશ થઈ રહ્યું છે, તેને નગરપાલિકાના ચૂંટણીમાં વિજય બનતા તાત્કાલિક ધોરણે તે નાબૂદ કરી જનતાને રાહત આપશું. તે સિવાય લાઇટ અને હોમ ટેક્સમાં બે ફાર્મ વધારો થયો છે તેને પણ તાત્કાલિક આ સમયમાંથી લોકોને રાહત અપાવશું તેવી જાહેરાત કરી હતી અને આ સિવાય ઘણા પ્રજાના પડતી તકલીફને ન્યાય અપાવવાના વાતો પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. કેવ મિસ્ત્રી, ZSTV, વલસાડ. દેશમાં સૌથી મજબૂત લોકશાહી છે અને પ્રદેશમાં પણ લોકશાહી ઢબે કામ થાય, લોકશાહી ઢબે લોકો સાથે ચર્ચા થઈને કામ થાય, જે પ્રમાણે આજે મનમાની ચાલે છે એ બંધ થાય, એ પ્રમાણેની વ્યવસ્થા થાય, પ્રશાસનમાં પણ એ પ્રમાણેની વ્યવસ્થા થાય, નગરપાલિકામાં એ પ્રમાણેની વ્યવસ્થા થાય, જિલ્લા પંચાયતમાં પણ એ પ્રમાણેની વ્યવસ્થા થાય, એ પ્રમાણે આગળના દિવસોમાં અમે કામ કરશું.